ગાલિબની ગઝલથી થોડાક મહાન બજાજની એક એડવર્ટીઝમેન્ટ આવતી હતી બહુ વર્ષો પહેલાં બજાજ ઇલેક્ટ્રિકલ્સની કે અવર સીલિંગ ફેન હેઝ ઓનલી વન કોમ્પિટિટર ઇન ધ વર્લ્ડ અવર ટેબલ ફેન એમ ગાલિબના લેટર્સ ગાલિબનું પ્રોઝ ગાલિબ વિશે એવું કહેવાતું હતું પંડિતોમાં માન્યતા છે હજુ સુધી એ લોકો ડિસિઝન પર નથી આવી શક્યા કે ગાલિબનું પ્રોઝ વધારે માન છે કે ગાલિબની ગઝલો વધારે માન છે એની થોડીક વાત કરવાની છે પણ અત્યાર સુધી સાહેબ તમારા દિમાગો દિલ સુધી જો હું ગાલિબની ગઝલ દ્વારા પહોંચી શક્યો હોઉં તો અત્યારે મને ગાલિબનો એક શેર રજૂ કરવાની ઈચ્છા થાય છે કે થી ખબર ગર્મ કે શોભિત કે ઉડેંગે પૂરઝે થી ખબર ગર્મ કે ગાલિબ કે ઉડેંગે પુરઝે દેખને હંભી ગયે થે પે તમાશા ન હોવા તો સાહેબ ગાલિબના દાર્શનિક દ્રષ્ટિ સીધા અને સ્પષ્ટ યથાર્થ અને અનહદ માનવ પ્રેમથી સબર હૃદયગ્રાહી વ્યક્તિત્વ મિર્ઝા ગાલિબના જીવનના અન્ય વિસ્તારોમાં થોડીક થોડીક લટાર મારીએ ગાલિબના વ્યક્તિત્વનું એક અદ્ભુત પાસું એ હતું અન્ય શાયરો પરત્વેનો આદર એટલે આખી જિંદગી ઝોક એમના કન્ટેમ્પરરી અને પ્રમાણમાં મીડિયોકર એ ગાલિબ ઉપર સવાર રહ્યા અને ત્યાં સુધી કે જ્યાં સુધી ઝોક જીવ્યા ત્યાં સુધી બાદશાહી કવિનો એટલે બાદશાહના દરબારના કવિનો જે હોદ્દો હતો એ ઝોકે જ ભોગવ્યો અને ગાલિબને એણે દરેક રીતે પછાડવાના એની ક્વોલિટીને ડિસ્કાર્ડ કરવાના પ્રયત્નો કર્યા ઝોકે અને એની ટીમે એના ચમચાઓએ પણ એ ઝોક પાસેથી જ્યારે એક સુંદર શેર આવ્યો ત્યારે ગાલિબ એને એપ્રિશિએટ કરવા માટે કેટલો ટાઈમ લીધો ખબર છે અડધી મિનિટ અડધી મિનિટમાં એ મહેફિલમાંથી બહાર આવીને આખા ગામમાં પેલા ગટે જેવી રીતે મહાભારત ઊંચકીને નાચેલો ને એવી રીતે ગાલિબ પોતાના દુશ્મનનો શેર માથે મૂકીને આખી ગામમાં સંભળાવતો હતો એ શેર તમને કહું શોકનો કે અપતો ગભરા કે એ કહેતે હે કે મર જાયગે અફતો ગભરા કે કે મર જાંગે મર કે ભી ચેન ના પાયા તો કિર જાએંગે એટલે આ એની સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાહેબ મોમિન એને એક બીજા કન્ટેમ્પરરી એણે એક મુશાયરામાં શેર બોલ્યા મોમિન કે આપણે તુરે પાસ હોતે હો ગોયા એટલે ઉર્દુના આ પણ એક માઇલસ્ટોન શેર છે કે તું મેરે પાસ હોતે હો ગોયા જબ કોઈ દૂસરા નહીં હોતા આ એટલો બધો સીમાચિન્હનો શેર ગણાય છે એ વાત જવા દઈએ અત્યારે એના ઉપર લાંબુ નથી કે આવડવી બેસ તું બેસ મારી જાન ક્યાં બાત અચ્છા કોઈએ પણ ત્રણસો સત્યોતેર આર્ટિકલનો દાવો નહીં કરવો અમારા ઉપર અમે બંને અમારી ગઝલોના શોખીન છીએ અને ઇનફેક્ટ હું જે આજે અહીંયા આવ્યો છું એ મિલિંદ ગઢવી વોઝ વેરી કાઇન્ડ ઇનફ ટુ રિફર મી ટુ વિશ આપણી વિરલ એટલે અમે બધા અમે બહુ જીગરી છીએ એટલે મને બહુ આનંદ થયો એને જોઈ જોઈને પહેલાં તો મને એમ થોડો ડર લાગ્યો કે આ ઉર્દુનો કોઈ ઉસ્તાદ આવે છે આની આગળ આપણે બધું ચાલુ કરી આ તો મિલિન છે યાર એની વે આપણે મોમિનની વાત કરતા હતા ભાઈ એક નાનકડી વાત તમે ઉર્દુ પોઇટ્સને કહી દઉં કે મને આ સ્ટેજ મળ્યું સાડા છ વાગે અને મેં સવા કલાકનો ટાઈમ કહેલો એક કલાકની સામે કારણ કે મારે થોડીક બીજી વાત કરવાની એ બધી થઈ ગઈ છે એટલે તમને થોડું સ્ટેજ મોડું એટલે તમને કદાચ હવે મિનિસ્ટ્રી ફોર્મ કરવી હોય તો ઓગણીસમાં નહીં પણ વીસમાં મળશે પણ એટલે આપણે શોકની વાત કરતા હતા આપણે આપણે આની વાત કરતા હતા તું મેરે પાસ હોતે ગયા મોમિનની તો મોમિનનો આ શેર મુશાયરામાં બોલ્યા મોમિન ને ગાલિબે એ જ મિનિટે કહ્યું મોમિન મિયા એ શેર દે દો ઓર મેરા પૂરા દીવાન લઈ લો આપ મારો આખો દીવાન લઈ લો ગાલિબ જેટલો મોટો કવિ આ રીતે એક પ્રમાણમાં થોડાક ઓછા સારા કવિને આવી રીતે બિરદાવે છે એટલે આ એની એક પર્સનાલિટીનું એક ગજબનું પાસું હતું કે એણે એણે એટલી બધી એગનીઝ ભોગવી જિંદગીમાં નોન રેકગ્નિશનના એટલા બધા તબક્કાઓ એણે ફેસ કર્યા પણ ઇ વોઝ વેરી એપ્રિશિએટિવ અબાઉટ ધ ફેલો પોએટ્સ ગુડ પોએટ્રીઝ એની સામે એ થોડો લબાડ પણ હતો કારણ કે એક વખત ઘરે જુગારખાનું ચલાવવાના આરોપમાં જેલમાં ગયેલો અને ત્રણ મહિના સુધી છ મહિના એક પહેલાં આમ તો છ મહિનાની બા બેસી જા ભાઈ બધા પોતપોતાની મેળે બેસ છે તમે લોકો હલન ચલન નહીં કરો કારણ કે મારું ક્લાઇમેક્સ બગડે છે હવે કારણ કે આઈ એમ ટ્રાઇંગ ટુ અચીવ ધી ક્લાયમેક્સ નાવ સો નો બડી વુડ અપ નાવ આઈલ ટેક ઓનલી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ મિનિટ્સ સો બિકોઝ એવરીબડી ઇઝ વેરી અટેન્ટિવ ને એવરીબડી વિલ ફાઇન્ડ ઇટ્સ દેટ ધેર ઓન પ્લેસીસ તો ગાલિબ ઘરે જુગારઘાનું ચલાવવાના આરોપમાં જેલમાં જાય છે અને એને છ મહિનાની બા મુશક્કત કેદ થાય છે એટલે કે પેલી જેને કહેવાય કે આપણી ગુજરાતીમાં શું કે પેલી પેલી કડી 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 સજા એટલે પેલી મજૂરી સાથેની કે વોટ તે એ છ મહિનાની કેદને કેદમાંથી એનો એક મિત્ર ટોમસન સાહેબ હલો બોસ આરામથી હમણાં નહીં હમણાં નહીં કંઈ જ નહીં હમણાં બિકોઝ આઈ એમ વર્કિંગ આઉટ ક્લાયમેક્સના તો એક મહિનાની એની બા મુશક્કત ભોગવે છે પછી એક મહિના પછી એની નોર્મલ કેદ થઈ જાય છે ટોમ્સન સાહેબ નામનો એનો એક અંગ્રેજ ઓફિસર જે ગાલિબનો બહુ મોટો ફેન હતો એણે રેકમેન્ડ કર્યું એટલે એની બા મુશક્કત નોર્મલ કેદમાં પરિવર્તિત થાય છે અને નોર્મલ કેદમાંથી ત્રણ મહિનામાં છ મહિનાને બદલે એને રિહાઈ મળી જાય છે રિહાઈ મળી જાય ત્યારે એનો એક હરગોવિંદ તફ્તા નામનો દોસ્તાર બહાર ઊભો છે અને એક બીજો એક એનો પેલો ટોમ્સન સાહેબ બે જણા બહાર ઊભા છે બે જણા ગાલિબને લેવા આવે છે એટલે ગાલિબ કહે છે એટલે પેલો આપણે ટોમ્સન સાહેબ પૂછે છે કે કેવું રહ્યું તો કે યાર બા મુશક્કત છેલ્લે સુધી રહી તો કે શું વાત કરો છો યાર બા મુશક્કત તો એક મહિનામાં મેં કેન્સલ કરાવેલી તો કે એક મહિનામાં તમે બા મુશક્કત કેન્સલ કરાવી પણ પછી જે જેલર આવ્યો ને એ પોતે શાયર હતો અને રોજના પાંચ શેરના કોડાઓ મને ફટકારતો હતો એટલે એ આવો ખુરાટ અને ખેપાની પણ હતો પણ એ જે હતો એ એ એ મહાન હતો અને આવા મહાન સર્જકને હું તમને કહું કે એનું નામ ગાલિબ ગાલિબ એટલે એટલે તમને ખબર છે કે એનું મૂળ નામ અસદ હતું અસદ મિર્ઝા અસદ ઉલ્લા ખાન ગાલિબ એનું એક એક તખલ્લુસ મીર નોશા એવું પણ હતું મિર્ઝા નોશા એવું પણ હતું અને એક હતું એનું તખલ્લુસ અસદ પણ એને ખબર પડી કે અસદ નામનો એક બીજો નબળો કવિ ઉર્દુમાં કાર્યરત છે એટલે એણે પોતાનું અસદ તખલ્લુસ ફગાવી અને ગાલિબ રાખ્યું જે પછી ગાલિબનો અર્થ થયો વિજય વિજયી જે પછી અમિતાભ બચ્ચને પોતાની જિંદગીમાં ઉતાર્યું અને એટલા માટે અમિતાભ બચ્ચન આટલો સક્સેસફુલ ગયો કારણ કે એણે વિજય તરીકે રોલ કરવાના શરૂ કર્યા ત્યાર પછી વિજય એ વિજય થયો પણ સાહેબ આમ વિજય વિજય એટલે ગાલિબ એનું નામ અને સતત પરાજયનો જ સામનો કરવો પડ્યો કોઈ રેકોગ્નિશન ન મળ્યું અભિવાદન ન મળ્યું સ્વીકાર પ્રાપ્ત ન થયો મળ્યું તો ફક્ત એવું એને સાંભળવા કે આ માણસ ગઝલને નામે બકવાસ લખે છે અને બોલે છે એક ચોક્કસ ઈરાદા સાથે જે વધના આશયથી એવું એના વિશે કહેવામાં આવતું કે આ માણસ નરી લવારી કરે રાખે છે કોઈ જગ્યાએ એને બોલાવાયા જ નહીં દરબારી કવિ તરીકે બહાદુર શાહ ઝફર બાદશાહ સલામતને ચારે બાજુથી કેદ રાખેલા ઝોકે અને એ દિવસોમાં રેકગ્નિશન એટલે કે સ્વીકૃતિ કિંગડમ ના આપે ને તો બીજા કોઈ આપતા નહોતા કે બીજા કોઈ એટલા મોટા અસ્તિત્વ જ નહોતા ધરાવતા એટલે કાંઈ જ ન મળે ઝોકના ચમચાઓના મેણા ટોણા ગાલિબની નિજી જિંદગીનો એક અવાય અવિભાજ્ય ભાગ બની ગયા કારણ વગર હેરાન થયો અને વગર ફોકટના ગાલિબના દુશ્મનો જ બનતા ગયા અને એમાંથી એ ઉર્દુ ગઝલને બે શેર આપે છે સાહેબ બે શેર આપે છે